વાવનાર ધીમા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા સામાજિક સમરસતા યોજાયું. વાવ તાલુકાના યાત્રાધામ ધીમા ખાતે આજરોજ ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજમાં સામાજિક સદભાવ, સમરસતા અને એકાત્મક ભાવનું દર્શન થાય એવા શુભ આશ્રયથી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પણ આ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને જિલ્લા ટીમના પ્રમુખ કાર્યકર્તાને મળી સમાજમાં સમરસતાનો ભાવ વધે એવી ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે રામ આસરા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહંત જાનકીદાસજી મહારાજ, શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાના જિલ્લાના અધ્યક્ષ ભૂરાજીભાઈ રાઠોડ, મહામંત્રી નિમેશભાઈ મકવાણા, સંગઠન મંત્રી મહેશભાઈ પ્રજાપતિ સાથે બનાસ વિભાગના વિભાગ કાર્યવાહજી દશરથભાઈ ઠક્કર, સમરસતા સંયોજક રામભાઈ સોલંકી, તાલુકા સંઘચાલક કાંતિભાઈ હેમાણી, જિલ્લા સંઘચાલક શંકરભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ચિરાગભાઈ પટેલ, કિશોરભાઈ પરમાર પ્રાંત અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રબંધક તરીકે ધીમા ગામના વતની નરસિંહભાઈ અને જિલ્લા તેમજ તાલુકાના ટીમના સભ્યો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હમણાં તમે જેમને આવકાર્યા અને આપણા પરિવારને હું સ્વાગત છે એવું નામ સાથે તમે સંબોધન કર્યું. બાપજી, સૌ ગુરુજનો, ગામના વંદનીય વડીલો, યુવાનો, ધર્મની રક્ષા જે કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. ધર્મ એટલે જીવન પદ્ધતિ, ધર્મ એટલે માત્ર પૂજા પદ્ધતિ નહીં, ધર્મ એટલે જીવન પદ્ધતિ. અને એના ભાગરૂપે આજે 14 એપ્રિલ બાબા સાહેબની જન્મજયંતિના દિવસે સમરસતા યજ્ઞનું જે આયોજન કર્યું છે એ માટે હું શૈક્ષિક મહાસંઘના સૌ મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન કરું. દરેકના શરીરમાં ઈશ્વરે પ્રણાયેલું લોહ એક છે, દરેકનું રક્ત એક છે, તો બધાનો પિતા પણ એક છે. એક ઈશ્વરના સંતાનો બધા હોય તો બધાને કામ અલગ અલગ કદાચ કોઈએ સોંપ્યું કાલક્રમે, પરંતુ સૃષ્ટિ ઉપર એક જ માણસનો જન્મ થયો, એક જ માતા અને પિતાના બધા સંતાનો, એમાંથી જન્મ લીધેલા બધા, અને એમાં બધામાં જ્યારે કાલક્રમે જ્યારે ભેદભાવ જેવી વ્યવસ્થાઓ બની તો ફરી બધાનો પિતા એક છે, બધાનો બાપ એક છે. અને આપણે સદાશિવને આદિ ઋષિ તરીકે બધા માનીએ છીએ, તો બધા સાથે મળીને ભગવાનનો આ જે યજ્ઞ કરવાનો જે નિર્ણય કર્યો આ સમરસતાના કાર્ય માટે હું શૈક્ષિક મહાસંઘના સૌ પદાધિકારીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. વિભાગનું કામ કરતા સંઘના પદાધિકારીઓ પણ અહીંયા પ્રત્યક્ષ રીતે જોડાય, શૈક્ષિક મહાસંઘના સૌ પદાધિકારીઓ પણ હાજર હોય અને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય એક સાથે અહીંયા ઉપસ્થિત રહેવું, આ યજ્ઞ કાર્ય કરવું, આ એક અદ્ભુત કામ છે. અને સેવટે બધાના સાથે રહીને જીવવાનો ભાવ જે છે, વેદમાં જે કહ્યું છે ને સંઘસ્પ્રદમ સંવદત્વમાં વેદની ઊંચા છે ને, એનો અર્થ આ જ છે. બધા સાથે મળીને ચાલીએ, બધાનો કદમમાં કદમ મિલાવીને ચાલીએ. આજે આપણી ઋષિ પરંપરા છે, ઋષિ પરંપરાને અનુસરવાનું કામ તમારી પૂરી ટીમે કર્યું છે. આમાં સહભાગી મિત્રોને પણ હૃદયથી અભિનંદન આપું છું, આયોજક મિત્રોને પણ અભિનંદન. અને અહીંયા ધરણીધર શાવળાના સાનિધ્યની અંદર તમે આ કાર્ય કર્યું છે એટલે ભગવાન વિષ્ણુ પણ ખૂબ ખુશ થશે. જેમને સબરીના રામ અવતારની અંદર એમને બોર ખાધા હોય, છૂટા બોર ખાધા હોય, એ ભગવાન રામ કેટલા રાજી થાય બધા એક થઈએ ત્યારે. એમણે બાકીના બધા ભેદભાવો બાજુમાં મૂકીને એક વનમાં રહેતી એક બહેન, જેને એ વખતે કદાચ લોકો એમ કહેતા કે વનવાસી, તો એ બહેન માટે કેટલો મનમાં હૃદય ભાવ ભગવાનને હશે. ભગવાનનો જે ભાવ હતો એ ભાવ તમે આજે બધા ભેગા થઈને પ્રગટ કર્યો છે, એટલે અહીંયા સાંભળો પણ ખૂબ રાજી થશે, ધરણીધર પણ ખૂબ અંદરથી ખુશ થશે. કે મેં બોલો જે વિષ્ણુ અવતારનો જે મારો સંકલ્પ હતો, એ સંકલ્પ અહીંયા આગળ મારા સંતાનો ભેગા મળીને કરી રહ્યા છે. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ.
અને બીજું તો હું જાદુ નહીં કહું, પરંતુ એવું કહીશ કે પૂરેપૂરું મતદાન થાય એના માટે બધા